આપનું સ્વાગત છે. આગળના સમાચાર પર નજર કરીએ. પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે વિજય મેળવતા ઘોઘંબા કોંગ્રેસ કાર્યકરોએ મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી વિજય મનાવ્યો હતો. ઘોઘંબા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે મેળવેલી જીત બદલ વિજયોત્સવ મનાવ્યો હતો. મીઠાઈ વહેંચી આતિશબાજી કરી જીતની ઉજવણી કરી હતી, જેમાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોના પરિણામો આવનારી લોકસભાની સેમીફાઇનલ ગણાય છે, ત્યારે કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરો માટે આ જીત સંજીવની સમાન છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી જૂઠું બોલી, ખોટું બોલી, લોકોની કોમી લાગણી ભડકાવી, મંદિરના નામે, ધર્મના નામે મતો લઈ અને સરકાર બનાવતા હતા અને લોકોને સરે રામ છેતરતા હતા અને લોકોને ખૂબ જ ગેરમાર્ગે દોરી અને મોંઘવારી, ભય, ભૂખ, ભ્રષ્ટાચાર યુક્ત શાસન આપવાનું જે વચન આપેલું તે વચન ભૂલીને અને ભય, ભૂખ, ભ્રષ્ટાચાર યુક્ત સરકાર થી લેસ સરકાર બનાવી અને તેના લીધે આ ભાજપની સરકારને જે પાંચ રાજ્યોની આ વિધાનસભાની ચૂંટણી હતી તેમાં કરારો ઝટકો પ્રજાએ આપેલો છે અને આ પાંચ રાજ્યોમાં, પાંચ રાજ્યોના પરિણામોમાં ભાજપનો ભૂંડો પરિચય થયો છે. આ એક ઝાંખી છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ પ્રજા, સમસ્ત ભારત દેશની પ્રજા ભાજપને ભૂંડી રીતે હરાવવાની છે, જેને આ એક ઝાંખી માત્ર છે. અને જે વિજયને, જે પાંચ રાજ્યોના આજનો જે વિજય થયો છે, જે કોંગ્રેસના વિજયને ઘોઘંબા તાલુકાની સમસ્ત પ્રજા વધાવે છે અને જે આનંદ ઉત્સવને વધાવીને આગામી લોકસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસની 26 સીટો આવી એવો નિર્ધાર કરી અને કોંગ્રેસના કાર્યકરોએ આનંદ ઉત્સવ મનાવેલો છે. ફિરોક શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ઘોઘંબા.